ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः ॐ वाङ् मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविरावेर्म एधि वेदस्य आणीस्थः श्रुतं मे मा प्रहासेः अनेनाधीतेन अहोरात्रान् संदधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति 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 श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अहंकारो मायिको यः तदवच्छिन्न चेतन आत्मा जागरणी कृष्णम आनखम व्याप्नुयद् व्याप्नुयाद् वपुः। तो श्रुति में वेद स्टैंड अपम आगा यथा क्षुर क्षुरधाने स्यात् विश्वंभरो वा विश्वंभरकुलाय। तो ये वेद स्टैंड समझावे से ये आ उपनिषद प्रवेश श्रुति से वह प्रवेश श्रुति है। तो आगे रे इंद्र प्रतर्दन्ना स्वाद अहीं आगा आज अहीं आगा आ प्रकारे परमात्माए प्रवेश करो अर्थात अहंकार साथे अहम वृत्ति साधे तादात्म्य साधु अंते जी प्रवेशनो एक अगत्य प्रयोजनी से के परमात्मा नु ज्ञान क्या था है? જ્યાં પ્રવેશ કર્યો ત્યાંનું જ્ઞાન થાય। એટલે બે દૃષ્ટાંત આપ્યા, એક તો યથા ક્ષુર જ્ઞાને ક્ષુર, તો હૃદય કવનની અંદર પરમાત્મા એક સ્થાન રહેલો છે એવું સમજાવવામાં આવ્યું, અથવા જાગ્રત અવસ્થામાં આ પરમાત્મા સ્પષ્ટ રીતે ચૈતન્ય પ્રગટ થયેલો છે। અનેક શૂર જેવી રીતે અસ્ત્રો પોતાના એક સ્થાને હોય તેવી રીતે આ ઉપાધિમાં એક એક સમયે કોઈ પણ એક ઇન્દ્રિય દ્વારા સ્પષ્ટ રીતે ચિલ્લેશ કે ચિત્ત અંશ પ્રગટ થાય છે। વિશ્વંભરો વા વિશ્વંભર કુળાય, અગ્નિ જે પ્રકાર અરણ્યમાં વ્યાપ્ત હોય અવ્યક્ત છે, વ્યાપ્ત છે અવ્યક્ત છે, એટલે પોતાનું કામ કરતો નથી। અગ્નિ છે કાષ્ઠમાં પણ પોતાનું કામ કરતો નથી જ્વલનનું, એ માટે એને આપણે એનું ઘર્ષણ કરવું પડે અને એને પ્રગટ કરવો પડે। તે પ્રકારે ચૈતન્ય સુષુપ્તિમાં વ્યાપ્ત છે અવ્યક્ત છે, પોતાનું કામ જાણે કરતો નથી।
અહંકાર થી માણીને જે ઉપાધિ છે એ સક્રિય નથી, એ સંભાવના રહેલી પણ સક્રિયતા નથી. એ પ્રકારની અવસ્થાને અગ્નિ જેમ કાષ્ઠમાં વ્યાપ્ત છે એ સાથે સરખામણ આવી કે ભાઈ અવ્યક્ત છે, સ્પષ્ટ નથી. આમ પ્રવેશ દ્વારા આ પરમાત્માની બે અવસ્થાઓ બતાવવામાં આવી. એક સ્પષ્ટ છે, જેમ ક્ષુરાયના ક્ષુરધામમાં સ્પષ્ટ રીતે જણાય તેવી રીતે જાગૃત અવસ્થામાં ઇન્દ્રિયો દ્વારા આ પરમાત્માના ચિલ્લેસાહ ચિત્ત અંશ સ્પષ્ટ છે. અને બીજું જેવી રીતે વિશ્વંભરોવા વિશ્વંભર કુલાય, તો વિશ્વંભર જેવી રીતે કાષ્ઠમાં હોય તેવી રીતે પરમાત્મા અવ્યક્ત રીતે સમગ્ર ઉપાધિમાં વ્યાપ્ત છે. તો આ રીતે શા માટે એમ કહેવામાં આવ્યું પરમાત્માને ક્યાં જાણવાનો, કેવું જાણવાનો? હવે ઉપનિષદમાં આગળ કહ્યું છે, આપણા ઉપનિષદની અંદર 57મા પાન પર તમેતમ આત્માનમ એતે આત્માનઃ અન્ય વસ્યંતિ યથા શ્રેષ્ઠિનમ સ્વાહ. એક દ્રષ્ટાંત, તદ યથા શ્રેષ્ઠી સ્વૈહી ભુંજતે યથા યથાવા સ્વાહ શ્રેષ્ઠિનમ ભુંજતિ ભુંજંતિ એવ એષ પ્રજ્ઞાત્મા એતે હિ આત્મવિ ભુંજતે. એવમ વૈ વા એતમ આત્માનમ એતિ આત્માન ભુંજંતિ. તો તમ એતમ આત્માનમ એતિ આત્માન અન્ય વસ્યંતિ. આત્મા શબ્દ, એક તો આત્મા છે પરમાત્મા, એટલે કે અહંકાર દ્વારા પ્રગટ થયેલો એ પરમાત્માને પ્રગટ થવાનો કોઈ વેશ જોઈએ, ઉપાધિ જોઈએ. એટલે અહંકાર અપી વેશ કે ઉપાધિમાં પ્રગટ થાય એ આત્માને. એતે આત્માના અન્વસ્યંતિ. બીજા આત્માઓ છે, કયા આત્મા છે? ગૌણ આત્માઓ છે, પ્રાણ છે, ઇન્દ્રિયો છે, વ્યક્તિત્વ છે, એ પહેલાં મુખ્ય આત્માનું અનુસરણ કરે છે. બે રીતે એને એનો જ નિશ્ચય, એવો જ નિશ્ચય કરે છે, એનું વર્તન એ પ્રકારનું વર્તન આ કરે છે. દ્રષ્ટા યથા શ્રેષ્ઠિનમ સ્વાહા. તો તમ આલોમભ્ય તસ્ય સ્વામિત્વમ વિવક્ષુ. સ્વપ્ન સુષુપ્તિ જાગરણેશુ પ્રાણા વ્યતિરિક્તમ આ આત્માનો વિધાય. સૌથી પહેલાં એ કહેવામાં આવ્યું કે સ્વપ્નમાં, જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિ દ્વારા બતાવવામાં આવ્યું કે આત્મા પ્રાણ કરતાં અન્ય છે. તસે ચ સર્વસ્મિન શરીરે હૃદય ચ સામાન્ય વિશેષાભ્યામ વ્યાપ્તિમ છે. અને વળી આવે કહેવામાં આવ્યું કે આત્મા ચૈતન્ય સામાન્ય રીતે સર્વ શરીરમાં વ્યાપ્ત છે, વિશેષ રીતે હૃદયમાં અથવા તો ઇન્દ્રિયોમાં પ્રગટ થાય છે. એ પ્રકારે આત્માનુંની અવસ્થિતિ દેખાડવામાં આવી. ઇદાનીમ તસ્યેવ સ્વામિત્વમ વિવક્ષુ. હવે ઉપનિષદ કહેવામાં આવે આત્મા સ્વામી છે, બધાનો માલિક છે. તો આત્મા કેવી રીતે સ્વામી છે, માલિક છે એ કહેવાની ઈચ્છાથી દૃષ્ટાંત પુરસ્સરમાં દૃષ્ટાંત પુરસ્સર દૃષ્ટાંત દ્વારા આપણને સમજાવે છે કે આત્મા કેવી રીતે સ્વામી છે. તમે તમા આત્માનમ એ તે આત્માને અન્વસ્યંતિ. તો બે આત્મા છે ને, તમ એ તમા આત્માનમ, તમે એટલે તે, પછી એવું છે ને બંને સર્વનામ જ છે.
તમ તે આત્મા ને આ આત્માઓ તે એટલે શું ના એટલે શું એટલે કહે છે તમ આલોભ્ય આનખેભ્ય શરીરે સામાન્ય વિશેષાભ્યામ પ્રવિતમ પેલો જે આ લોભ અને નખના અગ્રભાગ સુધી સામાન્ય અને વિશેષ રૂપે આ શરીરમાં વ્યાપેલો છે જેને હમણાં જ વાત એ આત્મા તમ એતમ પાછું કહો પેલો એ તમ એટલે પરોક્ષ એતમ એટલે પ્રત્યક્ષ એતમ બુદ્ધિ સાક્ષીણમ એ આત્મા જેણે પ્રવેશ કર્યો છે પહેલાં પરોક્ષ હતો પણ અહીં આવીને અપરોક્ષ થઈ ગયો બુદ્ધિ સાક્ષી છે તમ એતમ આત્માનમ એને આત્મા કહેવામાં આવ્યો એ ચૈતન્ય જેને પ્રવેશ કરીને આત્મા કહેવાય કેમ અસ્મત પ્રત્યે વ્યવહાર યોગ્યમ હવે હું એ પ્રકારના શબ્દ અને એ પ્રકારના ખ્યાલના વ્યવહાર યોગ્ય થઈ ગયો એ બીજો હોય ત્યાં સુધી પણ અહીં પ્રવેશ કે ત્યારે એ જ પરમાત્મા અસ્મત પ્રત્યે હું એ પ્રકારનો શબ્દ અને એ શબ્દનોથી જે ખ્યાલ છે એમને એને યોગ્ય બન્યો એ માટેના આત્મા કહેવામાં આવ્યો ખરેખર વસ્તુતઃ આનંદ આત્માન વાસ્તવમાં આપણે ભલે હું કહેતા હોઈએ અને હું સર્વનામના કે શબ્દના પ્રયોગ દ્વારા આપણાનો કોઈ ખ્યાલ જન્મતો હોય છે એ સામે પરિચ્છિન્નતાનો ખ્યાલ જન્મતો હોય છે એટલે અત્યારે એ પરમાત્માને આ પ્રકાર અનુભવાય છે અપરોક્ષ રીતે તો આ બધા સાક્ષી રૂપે બુદ્ધિના સાક્ષી તરીકે અપરોક્ષ રૂપે અનુભવાય છે વસ્તુતઃ આનંદ આત્માન એ કેમ આવ્યો છે અહીંયા આગળ એ પરમાત્મા કેમ આવી રીતે અહમ અહમ એ પ્રકારે અનુભવ થાય એ પ્રકારે કેમ અંદર પ્રગટ થયો છે વસ્તુતઃ આનંદ આત્માન વાસ્તવમાં જે આનંદ સ્વરૂપ છે અર્થાત એ આત્માની આનંદ સ્વરૂપતા જાણી શકાય એ માટે આવ્યો છે એવા આત્માને એ તે આત્માન એ તે અપગત હૃદય ભેદા અધ્યાત્મ પ્રત્યક્ષ એવ આત્માન વાગાદ્યા આ બધા વાઘ વગેરે એને પણ આત્મા કહેવામાં આવ્યા કારણ કે એમાં પણ હમભાવ થતો હોય છે એટલે કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો મન બુદ્ધિ આને પણ આત્મા કહેવામાં આવ્યા ક્યારેક પ્રાણ કહેવામાં આવે આત્મા કહેવામાં આવ્યા કારણ કે એમને પણ એમાં પણ અહમ બુદ્ધિ થતી હોય છે મારે એવા ગૌણ આત્માઓ વાઘ આદ્યા વાણી વગેરે અનુવશ્યંતિ આત્મનિશ્ચયમ અનુ પશ્ચાત નિશ્ચયમ કુર્વંતિ અહંકારના રૂપમાં રહેલો આત્મા જે પ્રકારનો નિશ્ચય કરે એ પ્રકારનો નિશ્ચય આ આત્માઓ કરતા હોય છે પણ જોવું હોય તો પછી એ પ્રકાર નિશ્ચય કરે અને ચક્ષુ જુએ એ આત્માને સાંભળવું છે તો શ્રોતેન્દ્રિય આત્મા એને અનુસરી એ જ નિશ્ચય કરે કે મારે સાંભળવું છે એટલે આ નિશ્ચય સમાન હોય તો જ વાસ્તવિક સંવાદતા હોય ક્યારેક ક્યારેક અહમનો અહંકાર નિશ્ચય એક પ્રકારનો હોય અને મનનો નિશ્ચય બીજા પ્રકારનો હોય ઇન્દ્રિય નિશ્ચય બીજા પ્રકારનો હોય તો પછી વસ્તુ બધા જુદી થઈ જતી હોય છે તો એ વ્યક્તિનો સંવાદતા રહેતી નથી કહું એક અને કરવું કંઈ બીજું એટલે બધી સંકલ્પ શક્તિ નબળી થઈ જાય ને ત્યારે પછી આ બધા લોકો કાયદો હાથમાં લે મન પોતે કાયદો હાથમાં લે ઇન્દ્રિયો પોતે કાયદો હાથમાં લે જે ખાવો એ ખાય જે જોવું તે જુએ જે વિચારો તે વિચારે જે નિર્ણય લેવા આવે લે એવું થાય તો પછી અસંવાદિતા પ્રસરી જાય પણ સ્વામી કોને કહેવાય આત્મા સ્વામિત્વનું વર્ણન કરવામાં આવે છે કે સ્વામી છે એને જ કારણે બાકીના બધા જે ઉપાધિના અંશ છે
જે બધા આત્માને કારણે ચેતન બનતા છે એ પણ એ જ પ્રકારનો નિશ્ચય કરે છે. જે પ્રકારનો નિશ્ચય આત્મા કરે છે, અહંકાર કરે છે, સ્વામી કરે છે. મારે ત્યાં જવું છે, ત્યાં મારે સૂઈ જવું છે, સૂઈ ગયા. વાંચવું છે, વાંચ્યું. ભજન કર્યું છે, ભજન કર્યું. ધ્યાન કર્યું, ધ્યાન કર્યું. ખાવું છે તો ખાવું. આ પ્રકારે આ વ્યવહાર આ ઉપાધિમાં ચાલતો હોય છે. તો તે દૃષ્ટાંતમાં કેવી રીતે આત્મા સ્વામી છે એ સમજાવવા દૃષ્ટાંત આપ્યું. યથા શ્રેષ્ઠિનમ સ્વાહા, સ્વ એટલે પોતાના, એટલે પોતાના માણસો કહે છે. યથા દૃષ્ટાંતમાં શ્રેષ્ઠિનમ શ્રેષ્ઠી, ધનિકને શ્રેષ્ઠી કહેવામાં આવે. શ્રેષ્ઠત્વમ પ્રધાનત્વમ, તો શ્રેષ્ઠત્વમ અસ્ય અસ્તિ ઇતિ શ્રેષ્ઠી. જે શ્રેષ્ઠતા ધરાવનારે છે શ્રેષ્ઠિન, શ્રેષ્ઠ એની પ્રત્યે લાગ્યો એટલે શ્રેષ્ઠતા ધરાવનારને શ્રેષ્ઠી કહેવામાં આવે. બ્રહ્મચર્ય ધરાવનારને બ્રહ્મચારી કહેવામાં આવે. સંન્યાસ ધરાવનારને સંન્યાસી એટલે સંન્યાસીને કહેવામાં આવે. તો શ્રેષ્ઠતા ધરાવને શ્રેષ્ઠી કહેવામાં આવે. શ્રેષ્ઠ પ્રધાનત્વમ, તો પ્રધાન પ્રધાનત્વમ મુખ્યતા જેમાં છે એને શ્રેષ્ઠી કહેવામાં આવે. એટલું છે ને, વ્યવહારની અંદર શ્રેષ્ઠી શબ્દ છે ધનવાન લોકો માટે કે આગેવાન લોકો માટે વપરાતો હોય છે. અહીંયા ધનવાન નહીં પણ આગેવાની છે અર્થમાં આત્માને શ્રેષ્ઠી કહેવામાં આવે. તમ પ્રધાન પ્રાધાન્યવંતમ કુટુંબિનમ ઇત્યર્થ. આ શ્રેષ્ઠી છે, પ્રધાન છે, એ કુટુંબ ધરાવનારો છે, મિત્રમંડળ ધરાવનારો છે, જ્ઞાતિ વગેરે ધરાવનારો છે, જ્ઞાતિ બંધુઓ. અને શ્રેષ્ઠી છે બધા પર એ પ્રકારનો પ્રભાવ ધરાવનારો છે. તેથી સ્વાહા અનુવસ્યંતિ, સ્વાહા સ્વસંબંધીના, સ્વનું એટલે પોતાના, સ્વ એટલે પોતે પણ થાય, સ્વ એટલે પોતાના પણ થાય. એ પોતાના છે. કોણે પોતાના? સ્વસંબંધીના, પોતા સાથે સંબંધિત. જ્ઞાતિ ઉપલક્ષિતા ઉપજીવકા, જ્ઞાતિબંધુઓ કહેવાય, પરિવારના જનો કહેવાય, જે બધા એના પર આધારિત છે. જે પોતાના જીવન માટે એના પર આધારિત છે એ બધાને અહીંયા સ્વ કહેવામાં આવે, પોતાના માણસો. અનુવસ્યંતિ અનુવર્તતે, બધા એના પ્રમાણે નિશ્ચય પણ કરે છે અને એનું અનુસરણ પણ કરે. બે પ્રકારનો અહીં અર્થ કરવામાં આવે, નિશ્ચય કરે છે અને વર્તન કરે છે. તો એનું અનુવર્તન કરવું એટલે એ પ્રકાર નિશ્ચય, એ કરે એવું જ કરવું. નિશ્ચય પ્રાધાન્યુક્તવા ભોગે બી પ્રાધાન્ય, એટલે કરવાની અંદર એનું પ્રાધાન્ય હોય છે અને ભોગવવામાં પણ એનું પ્રાધાન્ય હોય છે. આત્માનું તદ્યથા શ્રેષ્ઠી સ્વઈ ભુંક્તે, યથા વા સ્વા શ્રેષ્ઠિનમ ભુંજંતિ, એવમેવ એ છે પ્રજ્ઞા આત્મા ઇતિ આત્મહિ ભુંક્તે. તો દૃષ્ટાંત તદ્યથા શ્રેષ્ઠી તત્ર ભોગ પ્રાધાન્ય. પહેલાં દૃષ્ટાંતમાં જે છે ને એ નિશ્ચયનું પ્રાધાન્યમાં આ બધા અનુસરણ કરે છે, ભોગમાં પણ આ બધા અનુસરણ કરે છે. યથા શ્રેષ્ઠી કુટુંબી સ્વઈ જ્ઞાત્યાદિ સહભુંક્તે, એટલે માની લઈએ કે આ શ્રેષ્ઠી છે ને એ સજ્જન માણસ છે અને એ કુટુંબીઓની સંભાળ લેનારો છે, દરકાર કરનારો છે. એટલા માટે એકલો કશું ના કરે. સ્વઈ આ ત્રીજી વિભક્તિ છે, એક અર્થ કર્યો સાહચર્યમ સહ. સ્વઈ સહ ભૂમતે, એ જ્યારે ભોગવતો હોય, ખાતો પીતો હોય ત્યારે બધાને સાથે લઈને બધાને એ સાથે ભોજન કરે. અન્નમત્તિ,
यथावा तो वास्तव प्रकारांतरे दृष्टांत अथवा श्रेष्ठिनम यथावा स्वाहा श्रेष्ठिनम भुञ्जन्ति अथवा श्रेष्ठिनम प्रधानम कुटुंबिनम स्वाहा भुञ्जन्ति अदन्ति एम क्या है अथवा पेला लोको अनुभोग करे छे એટલે આ છે પેલા લોકો સાથે ભોગવે છે અને પેલા લોકો આનો ભોગ કરે છે એટલે ટૂંકમાં એ પણ ભોજન જ્યારે કરતા હોય ત્યારે આને જે બધું આપેલું ભોજન તો કરતા હોય ને એ રીતે અન્નનો અન્ન ખાવા દ્વારા એને ભોગવે છે એણે આપેલા અન્નને ભોગવે છે એમ કહેવાય એટલે શ્રેષ્ઠીની વાત કરી કે એના જે કુટુંબીજનો છે બધા જેની દરકાર કરનારો છે એ જેના પર આધારિત છે જેમની દરકાર કરનારો છે એ કેવો એ બધાને સાથે રાખે છે અને જ્યારે ભોગના સમયે બધા સાથે ભોગવે છે અને એ લોકો પણ એને ભોગવે છે એટલે કે એણે જે આપેલું છે એ ભોગવે છે એવમેવ એ છે પ્રજ્ઞાત્મા તે પ્રકારે આ પ્રજ્ઞાત્મા પ્રજ્ઞાત્મા સમજાવવામાં આવ્યો નિત્ય સ્વયં પ્રકાશ પ્રજ્ઞાયુક્ત આત્મા પ્રજ્ઞાત્મા પ્રજ્ઞાયુક્ત આત્મા પ્રજ્ઞા ધરાવનાર આત્મા પ્રજ્ઞા એટલે ઢાપણ એટલે જ્ઞાન એટલે અહીંયા આગળ ચૈતન્ય તો કે નિત્ય સ્વયં પ્રકાશ પ્રજ્ઞાયુક્ત નિત્ય સ્વયં પ્રકાશ ચૈતન્ય કે ચેતના ધરાવનાર આત્મા નિત્ય સ્વયં પ્રકાશ સ્વરૂપ આત્મા પ્રજ્ઞાત્મા એટલે જ્ઞાન શક્તિ ક્રિયાશક્તિ ઉપાધિ કેવો છે પ્રજ્ઞાન પ્રાણ ઉપાધિ ધરાવનારો આત્મા તો હર વ્યવહારમાં આવે ને એ ઉપાધિ દ્વારા થાય પ્રજ્ઞાન પ્રાણ રૂપી ઉપાધિ દ્વારા આ આત્મા વ્યવહાર કરે છે એકલો કશું ના કરી શકે એ તે પ્રતિપ્રાણી વ્યવસ્થિત આત્મભિ આત્મશબ્દ પ્રત્યય આલંબનૈ વાઘાદિભિ સહ તો બીજા આત્માઓ વડે જેને પોતે પોતાના માને છે પોતાના અંતેથી આત્મા વડે ભૂંગતે અતિ એ બીજા લોકો સાથે ભોગવે છે આ ત્રિવિભક્તિનું એક અર્થ હતા સહ બીજો અર્થ એ કર્ણાર્થે તૃતીય અથવા દૃષ્ટાંતાશ્રય તૃતીય કર્ણાર્થ સ્વયં કહેવાય કે આ શ્રેષ્ઠી છે એમની દ્વારા ભોગવે છે એ લોકો એમને માટે ભોગવે છે કે શ્રેષ્ઠી ભોગવવા માટે આ બધા દ્વારા ભોગવતા હોય છે એ બધું જે એની સેવા કરે એ દ્વારા શ્રેષ્ઠી ભોગવે એ લોકો પણ એને માટે ભોગવે છે એને માટે બધા જે ભોગ લઈ આવે એ પ્રકારે ટૂંકમાં એમની સાથે ભોગવે છે એમના વડે ભોગવે છે આ બંને દ્રષ્ટાંત આ ત્રિવિભક્ત બંને રીતે લાગુ પડે છે નહીં નિર્મનુષ્ય કુટુંબીનો દ્રવ્યો ભોગ ટૂંકમાં એમની સાથે ભોગવે છે કારણ કે એમના વગર ભોગ શક્ય નથી એમના દ્વારા ભોગવે પણ એ પણ એમના દ્વારા ભોગવ સિવાય શક્ય નથી એટલા માટે શ્રેષ્ઠી સાથે એના કુટુંબી આવી ગયા બંને રીતે એવમ અસંગ ઉદાસીનસ્ય ચિત્ત સ્વભાવસ્ય આત્મનોપી વિના કરણાદિકમ ન ભોગ હમણો શ્રેષ્ઠી જ આત્મા અસંગ છે ઉદાસીન છે આનંદ સ્વરૂપ છે પરંતુ એ ક્યારે ભોગવી શકે અર્થાત જગતના વિષયોનો સંપર્ક ક્યારે કરી શકે આ ઉપાધિ હોય તો જ સે માયા પરિમોહિતાત્મા શરીરમાં સ્થાય કરોતિ સર્વમ એ શરીરમાં અહંભાવ દ્વારા આ બધું કરે છે એટલે શરીર કહો ઇન્દ્રિયો કહો ઉપાધિ કહો અસંગ ઉદાસીન આત્મા સ્વયં ભોગવી પણ ના શકે કે ભોગનું સાધન પણ ના બની શકે
પણ આ બધા દ્વારા કુટુંબીઓ દ્વારા વિના કરણાધિકમ ન ભોગ, ટૂંકમાં સુષુપ્તિમાં આ કોઈ જાગ્રત નથી ત્યારે કોઈ ભોગ નથી. સ્વામી તો છે, એક ઊંઘીને જ જતો આત્મા, પણ સુષુપ્તિમાં કોઈ ભોગ નથી, એમની દ્વારા કોઈ ભોગ નથી, ઇન્દ્રિય દ્વારા કોઈ અનુભવ નથી, એ પણ એનો કોઈ જાતનો ઉપકાર કરતા નથી. કારણ કે કુટુંબીઓ નથી, જાગૃત થાય એટલે હવે કુટુંબી બની ગયો, અને તેથી આ બધા એમના દ્વારા એ બધા વિષયનો ભોગ કરે, એ પણ એનો ભોગ કરે અથવા એને માટે ભોગ કરે. એટલે ઇન્દ્રિયો જે બધા વિષયનું જ્ઞાન લાવે કે પોતાની વડે ના લાવે, એ તો સ્વામી માટે જ લાવે. હવે એનું અનુકૂળ હોય તો અનુકૂળ લાવે, તો પ્રતિકૂળ એ પણ લાવે. એટલે ટૂંકમાં એમનો નિશ્ચય અને અનુકૂળ હોય, એ પ્રકારનું વાતાવરણ હોય કે ભાઈ એ બધા નિશ્ચય અનુકૂળ, તો ભાઈ એને ગમે એવી બધી વસ્તુ લઈ આવે, એ જેમ ભાવે એમ લઈ આવે, નહીતર એવું થાય, એવું થતું હોય. ટૂંકમાં નિશ્ચયની અનુકૂળતા કે પ્રતિકૂળતા કે જે હોય તે, અને વર્તનની અનુકૂળતા પ્રતિકૂળતા વગેરે, પણ આ કિસ્સાની અંદર આ બધા અહીંયા પણ એવું થઈ જાય. મન પણ પેલું એનો દુષ્ટ આશ્વાસાર્થ હે, સાથીના ન કહેવાયેલા ઘોડાઓ હોય તો જેમ ફાવે એમ વર્તે, ઇન્દ્રિયો જેમ ફાવે તેમ વર્તે, મન જેમ ફાવે તેમ વર્તે, અરાજકતા વ્યાપી જાય એવું થાય, હોય શકે કે દીકરો આ કરતો ને તે કરતો ને બાપ પેલો કરતો, અને પહેલાં બાપે ધ્યાન ના રાખ્યો પછી એ લોકો ધ્યાન ના રાખે, એવું જ બનતું હોય છે. ચાલો, એટલે આ તો દૃષ્ટાંત છે. ઉત્પન્ન કાર્ય પ્રધાન કુટુંબી એને પ્રકારે સ્વજ્ઞાન વિશે પર્યાલોચ્ય અન્વસ્યતિ. એટલે બધો નિર્ણય લેવું તો, પણ આ બધાની સાથે નિર્ણય લે, જેટલી એ બધા નિર્ણયમાં સાથે હોય, અને સાથે તે ભોગવે ત્યારે પણ સાથે ભોગવે, એવી જાતની એક આદર્શ વ્યવસ્થાની વાત થઈ રહી છે. એવી જાતનો આદર્શ સ્થપાય ત્યારે આ જ્ઞાન શક્ય બને. એ પ્રકારની સંવાદિતા આ ઉપાધિમાં સ્થપાય, જેને આપણે સમાધિ શર્ક સંપત્તિ કહીએ, કે મનમાં શાંત છે માટે અનુકૂળ છે, ઇન્દ્રિયો સ્વસ્થ છે અનુકૂળ છે, ઉપરથી બધા અંતર્મુખ છે. એટલે એ પ્રકારનું પ્રાધાન્ય આત્મા જ્યારે પ્રાપ્ત કરે ત્યારે જ જ્ઞાન શક્ય બને. ઘણી વાર આત્માનું પ્રાધાન્ય હોતું નથી, આ બધાની સ્વતંત્રતા હોય છે. પછી કહેશે તો આ પ્રકારે એવમ વૈ તમાત્મા એતમ વૈ તમાત્મા એ તે આત્માને ભંજંતી. તો આ દૃષ્ટાંત આપે ને એ પ્રકારે, અને યથાશ્રેષ્ઠ સ્વાહાયથી વક્ષમાણાને પ્રકારે, તો જે પ્રકારે શ્રેષ્ઠી સ્વ વડે સ્વસહિત કે સ્વ દ્વારા શ્રેષ્ઠી જેવી રીતે જ્ઞાતિજનો દ્વારા પરિવારજનો સાથે ભોગવે છે અથવા પરિવારજનો દ્વારા ભોગવે છે, એ તો ઇન્દ્રિયાણા અધિષ્ઠાતા આત્મા એ તે આત્માને ભંજંતી, તેમ આ આત્મા પણ ઇન્દ્રિયોરૂપી પરિવાર દ્વારા ભોગવે છે, અને ઇન્દ્રિયો વગેરે પણ આત્માને માટે ભોગવે છે. ચાલો, એટલે આ પ્રકારનું એક દૃષ્ટાંત આપવામાં આવે. ગ્રંથકાર સમજાવે છે આપણને તમારા 60મા શ્લોકમાં છે બીજી પંક્તિ, સર્વેપિ કર્ણાત્માનઃ કર્તાત્માનમિમં સદા અનુસૃત્યૈવ તિષ્ઠન્તિ શ્રેષ્ઠિનં સ્વજના ઇવ.
सर्वभी करणात्मे प्रकाना आत्मा का करणात्मा न करण रूपी आत्मा हो इसलिए अंतःकरण बुद्धि मन ज्ञान इंद्रियो कर्म इंद्रियो बता भी गया करण कारण के ये द्वारा आत्मा अब व्यवहार करता है। अहंकार ने व्यवहार करवा माटे बुद्धि जोईए मन जोईए ज्ञान इंद्रिय जोईए कर्म इंद्रिय जोईए इतना माटे बड़ा आत्मा का करण आत्मा न એટલે કે કર્ણ રૂપી આત્મા જો કે જે દ્વારા આવો વ્યવહાર થાય છે કર્તૃ આત્માન બીજો આત્મા કહો છે કર્તૃ આત્મા અહંકાર કહો તો કર્તૃ આત્મા કર્તૃ ભોક્તૃ કરતા ભોક્તા આત્મા કયો આત્મા બીજું પક્ષી અનસ્નન્ય એ જે કરતા ભોક્તા બન્યો ટૂંકમાં પરમાત્મા છે એ અહંકાર અવચ્છિન્ન થયો અહંકારમાં તાદાત્મ્ય પામ્યો એના માટે કરતા ભોગતા બન્યો તો એ કરતા ભોગતા આત્મા જ અહંકાર છે એટલે અહંકારનું સ્વરૂપ છે એના કરણાત્મા ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે કરતો ઇમં સદા અનુસૃત્ય એવી તિષ્ઠંતિ ટૂંકમાં આજે આપણું વ્યક્તિત્વ છે બુદ્ધિ મન કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો એ બધા કર્તૃ આત્મા કહો અહંકાર આત્મા કહો એને અનુસરીને જ બધા રહેલા હોય છે કેવી રીતે શ્રેષ્ઠિનમ સ્વજના એવા જેમ શ્રેષ્ઠી હોય કુટુંબનો વડો હોય અને વડા પણ હોય ત્યારે થાય વડા હોય એટલે થતું નથી આવતું એટલે ઘણીવાર સંતાનોને મુશ્કેલી પડતી હોય છે એમને મુખ્ય આવે વૃદ્ધાશ્રમમાં એટલે વૃદ્ધો હોય સંતાનો જ વાંક હોય એવો નિયમ નથી ક્યારેક વડીલો પણ બહુ મુશ્કેલી ઊભી કરતા હોય છે એમનામાં પરિપક્વતા મેચ્યોરિટી ન હોય ત્યારે શું કરવું શું ના કરવું જુદી વાત છે પણ એટલે ઘણીવાર એટલે એ બહુ મુશ્કેલ થઈ જતું હોય છે વડીલ કોને કહેવાય જેનામાં પરિપક્વતા છે મુખ્ય તો ઉદારતા છે સહનશીલતા છે ઉદારતા છે અને બને એટલી બને એટલા છે નિસ્વાર્થતા છે એવું હોય ને તો વડીલ ખરા અર્થમાં વડીલ રહે તો એ જે કરે એમાં પોતાનો સ્વાર્થ ના હોય એટલે પેલા બધા જાણે જ કે ભાઈ આ તો અમારે મારે જ કરવામાં આવે છે એવું પહોંચે જ્યાં જેટલી નિસ્વાર્થતા હોય કોઈ પણ સંબંધમાં એટલે હું છે સંબંધમાં સંવાદ્યતા હોય જેટલે હું છે અપેક્ષા ઓછી હોય એટલે હું છે અન્ય વ્યક્તિ છે એ અનુભવે કે ભાઈ મારી પાસે અપેક્ષા રાખવામાં નથી આવતી એટલે કે મારો હું છું તેવો સ્વીકાર કરવામાં આવ્યો છે એ રીતે અન્ય વ્યક્તિ બને શું સ્વસ્થ બને કમ્ફર્ટેબલ બને એટલે અન્યને આ પ્રકારે કમ્ફર્ટ પ્રદાન કરવી સ્વસ્થતા પ્રદાન કરવી એ કોઈ પણ સંબંધને જાળવવા માટે પુષ્ટ કરવા માટે અત્યંત મહત્વની વસ્તુ છે એટલે એ પ્રકારનો શ્રેષ્ઠી છે વડીલ છે આપણે માની લઈએ અહીંયા એવું ના હોય આત્માએ પણ અહંકારે વાળવાનો રાગદ્વેષ વાળવાનું હોય તો ત્રાસ કરી નાખે તો બધાએ વિચારો ત્રાસી જાય નથી એટલે એ પ્રકારનો સંઘર્ષ અંદર ચાલતો હોય છે જ્યારે સંવાદિતા હોતી નથી અને મોટે ભાગે નથી હોતી પણ એ પ્રકારની સંવાદિતા છે એ અપેક્ષિત છે અહીંયા આગળ એ પ્રકારનો આત્મા હોય અનુસૃત્ય વ્યતિષ્ઠંતિ શ્રેષ્ઠનમ સ્વજના એવ સ્વજનો જે પ્રકારે શ્રેષ્ઠીને પ્રધાનને અનુસરીને વિચારતા હોય છે અને વર્તતા હોય છે અને વિચારોને એ પ્રકારે થઈ જાય કે આને શું ગમશે શું નહીં ગમે એ પ્રકારે વિચારતા થઈ જાય અને એ વસ્તુ ગમે એ પ્રકારે કરતા થઈ જાય તો શ્રી દુષ્ટાંત ઉપાધિ દાષ્ટાંત કે દુષ્ટાંત બતાવ્યા પછી દાષ્ટાંત આત્માના સંદર્ભમાં યોજે છે પુત્ર મિત્રાદિ વિશ્વીય
सार्धम श्रेष्ठी धनी सदा भुंक्ते ते पितदिष्टार्थम् कुर्वन्तो भोजयन्ति तम्। पुत्र मित्रादि भी स्वीय ही सार्धम त्रिव्यक्त सार्ध करामाग सह श्रेष्ठी धनी सदा भुंक्ते ये श्रेष्ठी से एटले धनी अर्थ करामाग श्रेष्ठी श्रेष्ठता धरावनार प्राधान्य धरावनार धनवान मनुष्य सदा पुत्र एटले स्वयं स्वन अर्थ करामाग पुत्र मित्रादि भी पोताना एटले पुत्र मित्रादि भी पुत्र मित्रों वगैरह साथ जीविया हो स्वीय ही सार्धम श्रेष्ठी धनी सदा भुंक्ते उत्तम धनी छे ए आ प्रकारे आ बधानी साथे भोगवतो होय छे एकलो नहीं भोगवतो एकलो नहीं खातो बधा साथे भोजन करे ते भी तो पछी ए प्रकारनी संवाद दिदा छे वर्तनमां संवादिता छे अने विचारमां संवादिता छे तेभी तदिष्टार्थं कुर्वन्तो भोजयन्तितं तेभी ए बधा आत्माओं पण तदिष्टार्थं आ श्रेष्ठीनी इष्ट इष्ट करवा माटे इच्छा पूरी करवा माटे अथवा एने अनुकूल थवा माटे भोजयन्तितं कुर्वन्तो इष्टार्थं कुर्वन्तः એની ઈચ્છિત વસ્તુ કરે તમ ભોજયંતી અને એને એને ભોગ એને ભોગ કરાવડાવે ભોજયંતી હવે ભુંજયંતી છે કે ભુંજંતી એને ભોગવે એમ કેવું હોય તો એને આપેલી વસ્તુ ભોગવે અથવા એને ભોગ પ્રદાન કરે એટલે એને માટે વસ્તુ લાવીને એને એ પ્રકારે ભોગ પ્રદાન કરે આવી સંવાદિતા હોય શ્રેષ્ઠી અને સ્વ વચ્ચે હજી આ દુષ્ટાંત છે તો પછી આ દાષ્ટાંતિકમાં જીવે છે એવમ જીવે સ્વકીયા ક્ષયહી સાર્ધમ શબ્દાધિકાન સદા ભુંક્તે ક્ષાણી ચ શબ્દાદીન गृह्णन्ति स्वामि तुष्टये सहर्थ मुख्यत्व लेवामां आव्यो छे एवं जीव तेवी रीते श्रेष्ठी कहो स्वामी कहो ये जीवात्मा कहो अहंकार कहो स्वकीय अक्षय ही साधम स्वकीय पोतानी अक्षय इंद्रियो एटले करणो साधम साथे શબ્દાદિકાન સદા ભુંક્તે બંને આવી ગયો ઇન્દ્રિયો દ્વારા શબ્દ સ્પર્શ વગેરે વિષયનો ભોગવે છે અને ઇન્દ્રિયો સહિત ભોગવે છે ઇન્દ્રિયને ભોગ તો થાય રસગુલ્લુ કે આઈસ્ક્રીમ ખાઈએ એટલે આપણી રસનાને તૃપ્તિ મળે અને પછી આત્માને તૃપ્તિ મળે તો એવી રીતે આત્મા પણ એવું પસંદ કરે જેથી આ રસનાને તૃપ્તિ મળે એવું પસંદ ના કરે એમ જોઈ લો જ્યારે જેવું બતાડી આપો એમ કરીને એવું કડવું કડવું લઈ આવે અને સજા કરે એવું કરે ગુસ્સે થઈ ગયો તો સામાન્ય રીતે બંનેની તૃપ્તિ થાય છે ને ઇન્દ્રિયો પણ સારો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અનુભવીને લોકો પણ તૃપ્તિ પામે મનમાં તૃપ્તિ પામે અને અહંકાર તૃપ્તિ પામે સાથે તૃપ્તિ પામે છે સાથે સાથે એ દ્વારા તૃપ્તિ પામે છે આ દ્વારા અહંકાર પોતાના ઈચ્છિત વિષયો છે એનો અનુભવને તૃપ્તિ પામે છે એ પણ એને તૃપ્તિ પમાડે છે અને ઈચ્છિત વિષયો લઈ આવે ક્યાંકથી ને ક્યાંથી બધું હોય ઘણી વસ્તુ એમાંથી આ જ લઈ આવે આંખો છે કરણ છે બુદ્ધિ છે આ બધું શોધીને પેલું લઈ આવે જે આ શ્રેષ્ઠીને ગમતું હોય એટલે આ પ્રકારની એક સંવાદ એવા છે એવી જાતનું અહીં આગળ વર્ણન કરવામાં આવ્યું ગૃહણંતી શબ્દાદિન ગૃહણંતી અક્ષાણી
ઇન્દ્રિયો પણ શબ્દ સ્પર્શ વગેરે વિષયો જે છે એને ગૃહણંતિ એટલે એને ગ્રહે છે અર્થાત અનુભવે છે, એને લઈ આવે છે. એટલા માટે ઉર્ધ્વં પ્રાણોન્નતિ અપાનમ મધ્ય વામનવાસિનમ વિશ્વે દેવા ઉપાસતે. મધ્યમાં બહુ સુંદર પરમાત્મા છે અને બધા દેવતાઓ છે, ઇન્દ્રિયો છે, એ બધાની ઉપાસના કરે છે. સર્વે દેવા બલિમાં આવહંતી, દેવતા બધા બલિ લઈને આવતા હોય છે, ઇન્દ્રિયો બધી બલિ લઈને આવે, ભેટ લઈને આવે. સ્વામી તુષ્ટયે કઈ ચક્ષુને કે પોતાને જોવાનું હતું નથી, આમ જોવા જઈએ તો એ સ્વામી માટે જોતી હોય છે. એવમ પ્રશ્ન પ્રતિવચનાભ્યામ નિષ્પન્નમ અર્થમ દર્શયતી. એ પ્રકારે પ્રશ્ન પ્રતિવચનાભ્યામ પ્રશ્નનું ઉત્તરના માધ્યમથી નિષ્પન્નમ અર્થમ દર્શયતી. નિષ્પન્ન અર્થ છે નિશ્ચય કરવામાં આવ્યો, નિષ્કર્ષ જે કરવામાં આવ્યો. આ બધા દૃષ્ટાંત દાષ્ટાંતમાંથી એ આપણે શું સમજવાનું છે એ અર્થમ દર્શાવતી ગ્રંથકાર આપણને એ અર્થ જે દર્શાવે છે. એ અર્થ કહો, નિશ્ચય કહો, સમજ કહો, એ સમજ આપણે દર્શાવે છે, પ્રાપ્ત કરાવે છે. યત્ર યત્ર તિષ્ઠતિ ભોક્તા સૌ સુપ્તૌ જાગરણે પુનઃ યસ્માદુદેતિ સોદ્વૈતઃ પરમાત્મેતિ બુધ્યતામ. યત્ર તિષ્ઠતિ ભોક્તા અસૌ સુપ્તૌ, યત્ર અસૌ ભોક્તા સુપ્તૌ તિષ્ઠતિ. આ ભોક્તા જ્યાં સુષુપ્તિમાં તિષ્ઠતિ રહેલો છે. જાગરણ એટલે પ્રશ્ન જે પૂછ્યા ને પ્રતિવચન આપ્યા નો આ પ્રગત તો જાગરણ પુનઃ યસ્માદ ઉદય પ્રશ્નો છે. યત્ર અસૌ ભોક્તા સુપ્તૌ તિષ્ઠતિ, જ્યાં ભોક્તા સુષુપ્તિમાં રહેલો છે, સ્થિત છે. જાગરણે પણ યસ્માદ ઉદયથી, અને જાગ્રત થાય ત્યારે જન્મથી વળી પાછો ઉદય થાય છે. સુષુપ્તિમાં પરમાત્મામાં રહેલો છે, જાગ્રતમાં વળી પરમાત્માથી ઉદય થાય છે. ક્યાં રહેલો છે? સદ્વૈત પરમાત્માથી બુદ્ધિતા. આ બધા દ્વારા નિગમ નિષ્કર્ષ જે આપણો અર્થ આપવામાં આવ્યો કે કો અસૌ અસહિષ્ઠ કુત આગત આગત આગાત હતી, તો સુષુપ્તિમાં ક્યાં સૂતેલો હતો? તો પરમાત્મામાં સૂતેલો હતો. જાવેદર ક્યાંથી આવ્યો? તો કે પરમાત્મા, અદ્વૈત પરમાત્માથી આવ્યો. યત્ર તિષ્ઠતિ ભોક્તા સૌ સૌ સુપ્ત. સુપ્તવ એટલે સુપ્તિની અંદર, સાતમી વ્યક્તિ સુષુપ્તિમાં આ ભોક્તા જ્યાં રહેલો છે. ક્યાં રહેલો છે? તો કે પરમાત્મા, અદ્વૈત પરમાત્મા, દ્વૈત પરમાત્મા. એટલે સુષુપ્તિનો બહુ એનું અહીંયા આગળ વિશ્લેષણ મહત્વનું બન્યું. સુષુપ્તિ એ નિર્વિકલ્પ અવસ્થા છે, કોઈ વિકલ્પ નથી. ભોગતા ભોગ્ય પ્રકારના વિકલ્પ નથી, ત્યાં અદ્વૈતનો અનુભવ છે, ત્યાં અદ્વૈત છે. એટલે સુષુપ્તિમાં અદ્વિતીયતા છે, એ તો સ્પષ્ટ થઈ ગયું. અંતે અદ્વૈત પરમાત્મા સુષુપ્તિમાં આ જીવાત્મા ક્યાં સૂતો હતો, ક્યાં જઈને અટક્યો, ક્યાં જઈને રહ્યો હતો? તો કે અદ્વૈત પરમાત્મામાં. એ બતાવે છે કે અદ્વૈત પરમાત્માનું સ્વરૂપ છે. અને જાગરણે પણ યસ્માદ ઉદયથી, જાગ્યો ત્યારે શેમાંથી ઉઠ્યો? એ અદ્વૈત પરમાત્મામાં જઈને સૂઈ ગયો અને ત્યાંથી ઉઠીને આવ્યો. તો એટલે એ રીતે કહ્યું કે અદ્વૈત પરમાત્મા આ જીવાત્માનું ભોગતાનું સ્વરૂપ છે. બે પક્ષીઓ હતા ને, તો અન્ય પીપલમ સ્વાદ વત્તી. એક જીવાત્મા પક્ષી છે, એ ભિન્ન ભિન્ન પ્રકારના કર્મફળનો ઉપભોગ કરે છે.
કેવો છે? ભોગતા છે, કરતા છે. અનસ્નન અન્યઃ અભિચાગસીતિ, બીજો ભોગવ્યા વગર અભોગતા છે. અભિચાગસીતિ પ્રકાશ, માત્ર પ્રકાશ રહ્યો છે, એનું વાસ્તવિક સ્વરૂપ છે. અનુભવાદો સ્વરૂપે છે ભોગતા, અને વાસ્તવિક સ્વરૂપ કેવું છે? સ્વયં પ્રકાશ અભોગતા. તો જે આપણે અનુભવી રહ્યા છીએ દ્વારા જે વાસ્તવિકતા, એનો ઉપદેશ કરવા માટે આખું વસ્તુ કહેવામાં આવ્યા, પ્રયોગ કરવામાં આવ્યો અને પ્રશ્નો પૂછવામાં આવ્યા. એમાંથી આ નિષ્કર્ષ નીકળ્યો કે સુષુપ્તિમાં આ ભોગતા જ્યાં જઈને સુઈ જાય છે. કયો ભોગતા? તો અન્ય પીપલમ સ્વાદવત્, એક પક્ષી, ભોગતા પક્ષી, એ સુષુપ્તિમાં જ્યાં જઈને સુઈ જાય છે. અને જાગે ત્યારે સફાઉ ઉઠી ગયો, જ્યાંથી ઉઠ્યો, સદ્વૈત પરમાત્માથી બુદ્ધતામ, એ અદ્વૈત પરમાત્મા છે એ પ્રકારે બુદ્ધતામ જાણવું જોઈએ. એ વાત કહેશે આગળ. ઇથમદ્વૈત બોધાર્થમ અહંકારે પરેશ્વરઃ સ્પષ્ટચિત પ્રતિબિંબો ભૂત ઇતિ શ્રુત્યંતરે શ્રુતમ. ઇત્થમ, આ પ્રકારે અદ્વૈત બોધાર્થમ ભગવાને કેવી મહાન કૃપા કરી છે તમે જોજો. પરેશ્વર અહંકારે સ્પષ્ટ ચિત્ત પ્રતિબિંબ અભૂત. પરેશ્વર જે પરમ ઈશ્વર છે, પરમાત્મા છે, અદ્વૈત પરમાત્મા છે, જે પૂર્ણ છે, આનંદ સ્વરૂપ પરમાત્મા છે, જે પરમ બ્રહ્મ છે, અદ્વૈત બોધાર્થમ ઇત, આ પ્રકારે અદ્વૈતના બોધ માટે આપણને અદ્વિતીય તત્વનો બોધ પ્રાપ્ત થાય. અદ્વૈત પરમાત્મા બુદ્ધ્યતામ, આમ અદ્વૈત પરમાત્મા, હું અદ્વિતીય પરમાત્મા છું, હું અદ્વિતીય પરમાત્મા બ્રહ્મ છું, એ પ્રકારનો બોધ આપણને પ્રાપ્ત થાય. આ સંસારીઓને પોતાના વાસ્તવિક સ્વરૂપનો બોધ પ્રાપ્ત થાય અને તો પછી સંસારી મુક્ત થાય. એટલા માટે જ એણે પ્રવેશ કર્યો. આ પ્રવેશ સૂત્રનો પ્રયોજન આ એક કહેવામાં આવ્યું. તૈત્રી ઉપનિષદ કહ્યું ભાઈ કે એણે પ્રવેશ કર્યો, ગુહામાં પ્રવેશ કર્યો જ્યાં એને જાણી શકાય. પણ અહીંયા પ્રવેશનો શું અર્થ કરવામાં આવ્યો? જાણી શકાય, પણ ગુહામાં પ્રવેશ કર્યો એ થતો આવ્યો, આ ઉપાધિમાં પ્રવેશ કર્યો જેથી એની નોંધ લેવાય. અહીંથી લોકો બહુ સરસ સમજાવ્યું કે આખી એમણે ઉપાધિ રચી. પહેલાં પંચમહાભૂતમાંથી આ સ્થૂળ દેહ રચાયો, અને પછી બધા દેવતાઓ છે, એ દેવતાઓને પોતાનું સ્થાન પ્રદાન કરવામાં આવ્યું. સૂર્યદેવતા અંશ વડે, ચક્ષુમાં અગ્નિદેવતા વાણીમાં વગેરે. પછી કે એમનું ભૂખ ખાવાનું આપો ભાઈ, તમે ખોરાક રચવામાં આવ્યો, પોતે તે વિષયો રચવામાં આવ્યા. આ બધી વ્યવસ્થા ઉત્પન્ન થઈ. પછી ભગવાન કહે કે આ બધું જ કરું, પણ હું નહીં હોઉં તો આ બધાનો અર્થ શું છે? એટલે આ બધી રચના કરવામાં આવી એને સાર્થક કરવા માટે, એમને ઉપયોગી બનાવવા માટે, એમનું પ્રયોજન સિદ્ધ કરવા માટે એણે પોતે પ્રવેશ કર્યો બ્રહ્મરંધ્રમાંથી. જાણે ક્યાં ચીરીને એને પ્રવેશ કર્યો, બે જણા પ્રવેશ કર્યો એવું ત્યાં વર્ણન છે. પ્રાણીમાં પ્રવેશ કર્યો પણ અંગૂઠામાંથી, કા પ્રાણ સેવક છે અને એટલા માટે એ નીચા સ્થાન છે. આ સેવકો હંમેશા પાછલા બારણેથી આવે, સ્વામી હંમેશા છે ને એ મુખ્ય દ્વારથી જાય. આ મુખ્ય દ્વારમાંથી સ્વામી ગયો, બરાબર, પાછલા દ્વારમાંથી પ્રાણ ગયો. એ પ્રકારે શેને માટે પ્રવેશ કર્યો? કે હું નહીં હોઉં તો આપણો ઉપયોગ શું છે?
આંખો જોશે તો એ શેને માટે જોશે, કાન શેને માટે સાંભળશે, મન શેને માટે વિચારશે, એમની માટે કોઈ પ્રયોજન હોવું જોઈએ ને? તો ભગવાન પ્રયોજન એ પ્રકારે પરમાત્માએ પ્રવેશ કર્યો. પણ અન્યત્ર કહેવામાં આવ્યું બૃહદારણ્યક ઉપનિષદની અંદર, રૂપમ રૂપમ પ્રતિરૂપોભવ તદસ્ય રૂપમ પ્રતિચક્ષણાય, રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ, પ્રત્યેક રૂપને અનુરૂપ રૂપ પ્રાપ્ત કર્યું. અર્થાત પ્રત્યેક જેવી રીતે અગ્નિ જે છે એ કાષ્ઠમાં કે લોખંડમાં પ્રવેશ કરે તો એનો રૂપ વાળો થઈ જાય. અગ્નિ રસૈકો ભૂરમ પ્રવિષ્ટ રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ. અગ્નિ એક જ છે, નિરાકાર છે, પરંતુ આ જગતની અંદર આ બધા કાષ્ઠ વગેરેમાં પ્રવેશ કરે ને એના આકારના બની જાય છે. તો નિરાકાર નિર્વિશેષ પરમાત્મા અગ્નિ એક જ છે, અનેકમાં પ્રવેશ કરે જાણે કે અનેક બને છે. અગ્નિ નિરાકાર છે જાણે કે આકારવાળો બની જાય છે, ઉપાધિને અનુસરે છે. તો પરમાત્મા એક છે જાણે અનેકમાં પ્રવેશ અનેક બની જાય છે જાણે કે સ્વયં નિરાકાર છે, નિર્વિશેષ છે, એ ઉપાધિ આકાર વિશેષતા જાણે કે પ્રાપ્ત કરે છે, જીવાત્મા બની ગયો. રૂપમ રૂપમ પ્રતિરૂપો બહુ, પ્રત્યેક રૂપને અનુસરીને રૂપ ધારણ કર્યું. જેમ પ્રત્યેક કાષ્ઠના આકારને અનુસરીને અગ્નિ એ આકાર ધારણ કરે, અથવા તો પ્રતિબિંબના માધ્યમને અનુસરીને જેવી રીતે સૂર્ય કે બિંબ છે એ પેલા માધ્યમ અનુસરીને પ્રતિબિંબિત થાય, એ માધ્યમ સ્થિર હોય તો સ્થિર રૂપે, સ્વચ્છ હોય તો તે રૂપે, મલિન હોય તો તે રૂપે, ચલન ચલાયમાં તો તે રૂપે, નાનું હોય તો તે રૂપે, મોટું હોય તે રૂપે. તેમ પરમાત્માએ પ્રતિરૂપો બહુ, જાણે કે એ પરમાત્મા અહીંયા આગળ પ્રવેશ કર્યો, અંતઃકરણમાં પ્રવેશ કર્યો, અહંકારમાં પ્રવેશ કર્યો અને તે જીવાત્માનું રૂપ ધારણ કરી લીધું. શેને માટે? પ્રતિચક્ષણાય, જેથી એનું જ્ઞાન થઈ શકે. ક્યારેક આનામાં કંઈક સૂજે કે ભાઈ હું કોણ છું, આ કંઈક કંઈક આ દુનિયામાંથી પરવારે ને જરા વ્યવહારમાંથી, નહી તો અવકાશ મળતો જ નથી. એ વ્યવસ્થા ભગવાને કરી જ છે, આપણી માયા કરી છે. એટલે આને નાણાં કોઈ વિચાર જ ના, નિરાશ જન્મે જ નહીં, એ પ્રકારની એની વૃત્તિ જન્મે જ નહીં, એવું બધું બહાર મૂકેલું છે. પણ આ બધું અત્યારે સુધીમાં જે બધા અનુભવો થયા એનું બરાબર વિશ્લેષણ કરવામાં આવે ત્યારે પછી તદ્વૈરાગ્યમ જિહાસાયા દર્શન શ્રવણાદિભિ દેહાદિ બ્રહ્મ પર્યંતે અનિત્ય ભોગ વસ્તુની. જોકે આ બધા ભોગ પદાર્થો અનિત્ય છે, માત્ર દેહ વાળે પ્રાપ્ત થતા ભોગ પદાર્થો અનિત્ય એટલું જ નહીં, પરંતુ અરે બ્રહ્માજીની ઉપાધિ વડે પ્રાપ્ત થતા આ શ્રેષ્ઠ પદાર્થ અનિત્ય તો ખરા છે. તો શું થયું? પણ મને નિત્ય વસ્તુ જોઈએ એ અગત્યનું છે. આ વિવેક છે તો વૈરાગ્ય જન્મે. વિવેકે શું છે? પોતે જ શું ઈચ્છી રહ્યો છે એના તરફ ધ્યાન આપવામાં આવે. ક્યારે કે શું ઈચ્છો છો? ઈચ્છાઓ એક પછી એક પૂરી થયા છતાં કેમ ઈચ્છાઓ જન્મ્યા જ કરે છે, એનું કારણ શું છે? ઈચ્છાઓ પૂરી થયા છતાં આપણો ઈચ્છુક તો જતો જ નથી, એનું શું કારણ છે? કંઈક ઈચ્છી રહ્યો છે જેને મળતું નથી, એને માટે એની ઈચ્છાનો કે અંત જ નથી આવતો. આમ પોતે શું ઈચ્છી રહ્યો છે? કોઈ ઈચ્છા લઈને જન્મ્યો છું, જેનું ધ્યેય લઈને જન્મ્યો છું, એમને નથી જન્મ્યો. લોકો માને કે એ કશું ધ્યેય નથી જીવનનું, એવું ના હોય, એવું નથી. આપણે ન સમજીએ જુદી વાત છે, ધ્યાન ના આપીએ જુદી વાત છે, નોંધ ના લઈએ જુદી વાત છે. પણ નોંધ લે માણસને ખ્યાલ આવે કે એવું કંઈક છે, કઈ ઈચ્છાની પાછળ કઈ ઈચ્છા છે. પણ નિત્ય વસ્તુ ઈચ્છા છે આવું સમજાય એ મોટો વિવેક, એનું નામ વિવેક. જીવનમાં આવો વિવેક જન્મે કે હું શું ઈચ્છું છું.
એટલે વિવેકનો અર્થ અહીંયા પૃથક્કરણ નથી ખરેખર. વિવેકનો અર્થ છે અહીંયા યથાર્થ ચિંતન, વસ્તુ જેવી છે તેવી સમજવી, તેમ પોતાની ઈચ્છાને જેવી છે તેવી સમજવી, અંતો પછી જગતના પદાર્થોને પણ જેવા છે તેવા સમજવા, બસ એટલું સમજવાનું. એને કારણે પછી આપણને અત્યાર સુધી જે પ્રકારનો સંબંધ, એ સંબંધ બદલાઈ જાય. જ્યાં સુધી પદાર્થોને સુખના સલામતીના સાધન માનવામાં આવે ત્યાં સુધી એક પ્રકારનો સંબંધ, એને આસક્તિ કહેવામાં આવે છે. ખબર કે નહીં, નહીં ત્યાંથી એ વસ્તુ પ્રાપ્ત થાય એમ નથી. પદાર્થોનો ઉપયોગ કોઈ નથી એવું નથી. આ દેહની જરૂરિયાતો છે ને એ પૂરી કરવાના પદાર્થો બનેલા છે, એ ના નથી. એથી વધારે કે લાગણી જરૂરિયાતો પૂરી કરવા માટે આ દુનિયાના પદાર્થો નથી, એ તો આત્મા જ પૂરી કરી શકે. તો આ પ્રકારે એને આ જગતના વિષયો છે ને એનું, એની યથાર્થ સમજ પ્રાપ્ત થાય. આનો વિવેક, પોતે શું ઈચ્છે છે એની સમજ પ્રાપ્ત થાય, અને જેમાંથી અત્યારથી પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો હતો એ આપવા શક્તિમાં સક્ષમ નથી એ સમજ પડે તો સારું ભાઈ. એટલે હવે એનો અર્થ નહીં કે મને કે દ્વેષ જન્મ્યો, સમજ્યું છે. અત્યારથી એમને એમના સ્થાને રહેવાનું, વરસાદ એ જેવા છે તેવો આદર કરું છું, તો જ હું મારી જાતનો આદર કરી શકું. આમ આ બધાનો, અન્યનો આદર કરવા દ્વારા હું મારી જાતનો અનાદર કરી રહ્યો છું. અસુરિયાના મતે લોકો અંધેને તમસા હોતા તામસ્તે પ્રેત્યાભિ ગચ્છંતી, એ કહે છે આત્મહનો જના. આ પ્રકારે આ જીવાત્મા સતત પોતાનું હનન કરી રહ્યો છે, એમાંથી દૂર થાય, મુક્ત થાય, તો જન્મને વૈરાગ્ય કહેવાય. એટલે આસક્તિ બંધું, એટલે ભ્રમમાંથી દૂર મુક્ત થઈ જાય. જગત વિશે, જગતના પદાર્થો જે ભ્રમ હતો એ મુક્ત થયો, કે ભાઈ જે છે એવા હું સમજ્યો, તો પછી એનું મન અંતર્મુખ બને, અને તો પછી આત્માને એને એમાં આવી રીતે વિવિધ દિશા જન્મે, જિજ્ઞાસા જન્મે, અને આત્મા એના જ્ઞાનનો વિષય બને. આવું બધું થાય માટે પરમાત્મા પ્રવેશ કર્યો છે. મોટા સ્વામીજી કહે કે શંખ તો વગાડી રહ્યો છે ભગવાન, પણ આપણને સાંભળતા જ નથી. એટલે આપણે તો દૂર ન દૂર એને જતા રહીએ છીએ. એટલે ગદાથી જ્યારે ક્યારે એક ટકોરો મારે જગાડે, અને પછી સમજ તો બરો, એ શંખ ચક્કરથી બરાબર સજા કરે, અહંકારને ઉચ્છેદ કરે, પણ ભગવાન અનુકૂળ છે આમ જોવા જઈએ તો. ઘોંઘાટ એટલો બધો હોય ને કે સંભળાતું નથી. પેલા રેડિયોમાં એટલો ઘોંઘાટ કરી નાખે ને પેલા બધા બીજા બધા સ્ટેશનો, સાંભળવું જોઈએ ને સાંભળવાના ત્યાં. એ ઘોંઘાટ જ્યારે દૂર થાય તો અંદરનો જે ધ્વનિ છે આપણે સંભળાય ધીમે ધીમે, ઈચ્છાઓનો ઘોંઘાટ દૂર થાય, રાગ દ્વેષનો ઘોંઘાટ દૂર થાય, ચિંતાઓનો ઘોંઘાટ દૂર થાય વગેરે, અને તો પછી આપણને ધીમે ધીમે પેલું સંગીત સંભળાતું જાય. અને એ રીતે કાર્યકરને આત્મા જ્ઞાન નહીં, જ્ઞાન એ પવિત્ર વિદ્યતે તસ્વ યોગ સંસિદ્ધ કાલે એને આત્માની વિંદતે. યોગ સંસિદ્ધ એટલે જો ભોગમાંથી યોગમાં પરિવર્તન પામે. આ જગતને જ્યાં સુધી સુખનું સાધન માનવ ત્યાં સુધી સંબંધ ભોગનો સંબંધ છે. આત્મા સુખનું સાધન છે સમજના, તો યોગ જીવન યોગમાં થઈ જાય. તત્ સ્વયં યોગ સંસિદ્ધ કાલે એને આત્મનિવિંદતે, એનું જીવન ભોગમાંથી યોગમાં પરિણમ્યું. અને કાલે ના તો પછી એકવાર આ યાત્રા શરૂ થઈ અંતર્મુખતાની, આ રહે તો કાલે
यात्रा परिसमाप्ति पावानी जैसे आ प्रकार आत्मान विंदते आम पोतानु ज्ञान था इतना मारने के लिए मारी कोई दिवंदत दसी लेते उन भगवान के इतने ही आमिन बैठो तुम्हारे तरफ जो भाई क्या रे काम है टाइम मरा है समय मरा है तेरे जो है तद स्वरूपम पति चक्षणाय आ प्रकार बृहदारण्य उपनिषद ने कहू के अनुरूपम शयन माटे प्रतिचक्षणाय दर्शन माटे ज्ञान माटे अहीं प्रवेश करे छे ये बात कहेवामां आवी इत्थम अद्वैत बोधार्थम इत्थम आ प्रकार अद्वैत बोधार्थम अद्वैत अद्वितीय परम पूर्ण सच्चिदानंद तत्वना बोध माटे परेश्वर अहंकार स्पष्ट चित्त प्रतिबिंब अभूत आ परमात्माए प्रवेश करो कहवाय अथवा तो अहंकार में प्रतिबिंबित थयो कहवाय एवं छांदोग्य में समझाय भाष्यकार के प्रवेश एटले एवं ज के सूर्य जीवे ते प्रतिबिंब रूपे के प्रतिबिंब द्वारा आ जमा प्रवेश करे ए रीते बीजू कहीं प्रतिबिंब एटले प्रवेश बीजो नथी પ્રતિબિંબ રૂપમાં પરમાત્મા અહીંયા પ્રવિષ્ટ થયો એટલે કોઈક દિવસ આપણને એટલે એ પ્રતિબિંબને બિંબ રૂપે જાણવાનું છે. પ્રતિબિંબ છે બિંબના જ્ઞાન માટેનું સાધન બને જો આપણું ધ્યાન તે તરફ દોરાય તો એમણે પ્રતિબિંબ બન્યો. ચિદાભાસ કહો, અહંકાર કહો, જીવાત્મા કહો, પ્રતિબિંબ કહો, અભૂત તો શેના માટે? અદ્વૈત બોધાર્થમ પ્રતિબિંબ અભૂત. સ્પષ્ટ ચિત્ત પ્રતિબિંબ સ્પષ્ટ બન્યો એટલે સતત અનુભવમાં આવે એ પ્રકારે એ પ્રતિબિંબિત થયો જેથી અહંકાર દ્વારા પણ વાસ્તવમાં સતત ચૈતન્યનો પરમાત્માનો અનુભવ થતો હોય છે. ઇતિ શ્રુત્યંતરે શ્રુતમ. બીજી શ્રુતિમાં આ શ્રુતિ કહી છે કૌશિકી, બીજી કહી છે બૃહદારણ્યક. એ પ્રકારે આ પ્રસંગ છે એને સમાપ્ત કરવી. હવે છેલ્લો પ્રસંગ જે આવે છે એ આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्रीगुरुभ्यो नमः. हरि ओम.